હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામજા એજ્યુકેશન આજે આપણે જોવાના છીએ નિબંધ લેખન આજનો આપણો નિબંધ લેખનનો ટોપિક છે અંધારી રાત અથવા તો અમાસની રાત આપણને ખબર છે કે પૂનમની રાત એટલે કે અજવાડી રાત હોય અને પૂનમના નિબંધ ઘણી વખત પૂછાતા હોય પરંતુ અત્યારે અંધારી રાત એટલે કે અમાસના નિબંધ પણ ઘણી વખત પૂછવામાં આવે છે તો ચાલો ને તે પણ આપણે જોઈ લઈ તો કઈ પ્રકારનો આપણે નિબંધ લખશું તો કે મુદ્દા જોઈ લઈ તો કે સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના લખશું એટલે કે ધીમેકથી નિબંધની વાત કરશું ત્યારબાદ અંધારી રાતનું વાતાવરણ કેવું હોય ને તે વાતાવરણ એમ નહીં કે ફૂલ અંધારું હોય બીક લાગે એવું ડરામનું વાતાવરણ હોય બરાબર એકલું હાલવા હાલવા જવામાં બીક લાગે એવું હોય એવું નહીં સારી વાતો લખશું ભાઈ પોઝિટિવ વાતો લખશું અંધારી રાતનું મહત્વ અંધારી રાતનું ઉધાર પાસું શું એટલે કે એનો ફાયદો શું તેવી વસ્તુ લખશું અને ઉપસંહાર એટલે કે હર વ્યક્તિ નિબંધ પૂર્ણ કરીશું તો જોઈએ આપણે નિબંધ તો કે પ્રકૃતિ વિવિધતા અપાર છે પ્રકૃતિ એટલે કે કુદરત કુદરતની વિવિધતા એટલે અપાર છે એમાં નિશા રાણી આપણા માટે સોનેરી શામડાની ભેટ લઈને આવે છે અને ઋતુએ ઋતુએ રાત્રિના રૂપરંગ જુદા હોય છે અલગ અલગ ઋતુ એટલે કે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ત્યારે રાત્રિના રૂપરંગ જોવો રાતનું આકાશ જોવો દરેક ઋતુમાં અલગ અલગ તમને જોવા મળે છે મઢેલી પૂનમની રાતના ખૂબ ગવાય છે રાતના ખૂબ જ ગુણગાન પૂનમની રાતના ખૂબ ગમતી હોય છે અને કવિઓ પૂનમની રાતનું વર્ણન કરતા થાકતા નથી કવિઓ જોવો ગીત જોવો પૂનમની રાતના કેટલા ગીતો હોય કે પૂનમની અજવારી રાતે બરોબર આવા બધા ગીતો હોય અને કુદરતે અમાસની તેમ છતાં કુદરતે અમાસની રાત પણ સાથે બનાવી છે કુદરતના રહસ્યો કોણ માપી શકે હે બધી જ રાતો પૂનમની જ હોય તો એનું મૂલ્ય આટલું રહે ખરું જો તમામ રાત પૂનમની હોય તો પૂનમની રાતનું શું આટલું મહત્વ રહીએ ન રહીએ બીજી બધી રાત પૂનમની ન હોય એટલે પૂનમની રાતનું મહત્વ છે ને ભાઈ ઓકે અમાસની અંધારી રાત છે તેથી જ પૂનમની અજવાળી રાતનું મહત્વ છે અને અમાસની અંધારી રાત પણ પ્રકૃતિની અદભુત ભેટ છે અમાસની ગેરી રાતે આકાશમાં તારાઓની મહેફિલ જામે છે તારા મંડળો જુદા જુદા આકારો ધારણ કરીને અંધારી રાતે આકાશની શોભા વધારે છે સ્થિર પ્રકાશ રેલાવતા ગ્રહોનું તેજ આંખોને ઠારે છે કોઈ શ્યામ રંગની સ્ત્રીએ આભલા મઢેલી સાડી પહેરી હોય એવી અંધારી રાત દીપી ઉઠે છે અંધારી રાતે આકાશગંગા અને નિહારિકાના તેજ વધુ પ્રભાવશાળી લાગે છે એટલે કે તારલાઓ વધારે ટમટમતા હોય એવું લાગે છે તેમના તેજ તેમના પ્રકાશ ખૂબ વધારે લાગે કોના તારલાઓના આકાશગંગાના આકાશમાં ચંદ્રનું ક્યાંય નામ નિશાન હોતું નથી પૃથ્વી પર ચોમેર અંધકારનું સામ્રાજ્ય છવાઈ જાય છે અને અંધકારનું આ આદ્રશ્ય કોઈને બિહામનું લાગે છે તો કોઈને લાગે છે એટલે કે સારું લાગે છે આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો આજ સૌરભરી રાત સારી અંધારી રાતે તારલિયાના પ્રકાશમાં વનની વાટે પ્રવાસ કરતા માર્ગુઓ અને ભય મિશ્રિત રોમાંચનો અનુભવ થાય છે એટલે કે થોડીક ભય લાગે બીક લાગે સાથે સરસ મજાની રોમાંચ હોય તેથી જ કવિશ્રી મનસુખલાલ ઝવેરીએ ગાયું છે જોજો પંક્તિઓ લખવાથી આપણો નિબંધ સારો ગણાય ઉચ્ચ કોટીનો સારી ગુણવત્તાવાળો ગણાય તો લખવાનું કે મને ગમે અદ્ભુત અને નયન્ય આ અંધારી તોય રજની અમાસની રજની અમાસની એટલે કે અમાસની રાત અંધારી રાતે ખગોળશાસ્ત્રીઓ અને ગણિત શાસ્ત્રીઓએ મંડળના તારાઓ આકાશ ગંગા નિહારિકાઓ વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરી શકે છે જો અજવાળી રાત એટલે કે પૂનમની રાત હોય તો ચંદ્રમાનો પ્રકાશ વધારે આવતો હોય જેથી કરીને તારાનો પ્રકાશ તેની સામે ઝાંખો પડી જાય સરખા દેખાય નહીં તાતલા પરંતુ જ્યારે અમાસની રાત હોય ત્યારે ચંદ્રનો પ્રકાશ હોય નહીં એટલા માટે તારાઓ એકદમ ક્લિયર કટ વ્યવસ્થિત દેખાય અને ત્યારે છે ગણિતશાસ્ત્રીઓ હોય તથા ખગોલશાસ્ત્રીઓ હોય ત્યારે તેમના અલગ અલગ તથા નિરીક્ષણો કરતા હોય છે ઓકે અને કુદરતના રહસ્યોનો તાગ પામવા પ્રયત્ન કરે છે આવા નિરીક્ષણોથી વિજ્ઞાન જગત તથા માનવ જગતને ઘણો જ લાભ થાય છે આપણા જાણીતા નિબંધકાર કાકા કાલેવકરને અંધારી રાતે ખગોળ દર્શન કરવાનો શોખ હતો જ્યારે અમાસની રાત હોય ત્યારે ખગોળ દર્શન કરવાનો શોખ કાકા કાલેવકરને હતો ભાઈ અને એમણે કવિશ્રી ઉમાશંકર જોશીને પણ ખગોળ દર્શન કરતા શીખવ્યું હતું કોને તો કે કવિશ્રી ઉમાશંકર જોશીને પણ દીપાવલીનો લોકપ્રિય તહેવાર પણ અમાસની અંધારી રાતે જ ઉજવવામાં આવે છે દિવાળી કઈ ને દિવાની રાત્રિ એ પણ અમાસની રાત્રે ભાઈ ઉજવવામાં આવે છે અને દિવાળી તો આપણા દેશમાં સૌથી મોટો તહેવાર છે અંધકારને દૂર કરનાર પ્રકાશનો તહેવાર છે તે અને દિવાળીમાં ટમટમતા દીવડા અને આકાશમાં ટમટમતા તારલિયા આપણને એવો બોધ આપે છે કે આપણે ભલે સૂર્ય ન બની શકીએ પરંતુ માટીનું કોરિયું કે તારો બનીને કોઈના પથદર્શક જરૂરથી બની શકીએ અંધારી રાતનું એક ઉધાર પાસું પણ છે એક ઉધાર પાસું પણ છે કે ચોરી લૂંટફાટ કે ખૂન જેવી અમા અસામાજિક પ્રવૃત્તિઓ અંધકારના ઓથારમાં જ ફેલાવે ફેલાયેલી છે એટલે કે અંધા અંધકાર હોય ત્યારે જ તે વધારે પ્રમાણમાં થાય છે એટલે ઉદ્ધાર પાસે એટલે કે તેમની ખરાબ પ્રવૃત્તિ પણ છે આમ અંધારી રાત ક્યારેક ભય પ્રેરક પણ નીવડે છે પણ હકીકતમાં તે ભવ્ય અને રોમાંચક હોય છે તેના માટે અંધકારને માણી શકે તેવી દ્રષ્ટિ જરૂરી છે દ્રષ્ટિ ખાસ તેવી જરૂરી છે આની સાથે સાથે સરસ મજાનો આપણો આ નિબંધ પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપણો ક્વોલિટી નિબંધ તમને ગમ્યો હશે અને વામજા એજ્યુકેશનના તમામ ક્વોલિટી વિડીયોઝ પણ તમને ગમતા હશે જો મજા આવે છે તો ચોક્કસથી તમે વિડીયોને લાઈક કરવાનું રાખો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો ધન્યવાદ